જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કુંભનાથ પાડામાં કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચંદ્રેશ પરમારે દારૂના આક્ષેપ કરીને એક યુવાનને માર માર્યો હતો અને કોન્સ્ટેબલે અભદ્ર વર્તન કરીને ગારો આપી હતી તેવી રજૂઆત કરવા લોકોના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલને સજા આપવા માંગ કરી હતી. મળતી વિગતો પ્રમાણે જામનગર જિલ્લાના કાલાવડના કુંભનાથપરામાં કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચંદ્રેશ પરમાર દ્વારા દારૂ બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હોવાના તદ્દન ખોટા આક્ષેપ છે, જેની રજૂઆત કરવા લોકોના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા અને પીડિતના વાલીઓ ભોરાભાઈ તેમજ ભાનુબેને જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ ચંદ્રેશ પરમાર દ્વારા ખોટી રીતે માર માર્યો છે અને સાથોસાથ અને ત્યાં ઉભેલા ભાઈઓ બહેનોને પણ બેફામ ગારો આપી છે, માટે તે કોન્સ્ટેબલને તાત્કાલિક સજા કરીને શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરેલ. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. છોકરાને મારે હે, જો વાગ્યા હતા કોરીના છોકરાઓને જેમ આવે એમ બોલ્યા એટલે અમારી નાઈટ ફેરી થઈ હે. આજકાલ નું નહીં, કેદી નું હલ્લું આવે છે, મન પડે એમ અમારે લતા માં દારૂ બંધ જોઈ જોઈ ને જોઈ. આજકાલ નું નહીં, અમે હવે હઈ થઈ ગઈ છે દારૂ સહન કરવામાં. છોકરા ને વગર વાગે પોલીસ વાળા માર્યો, મારી પાસે માલ નતો જોઈ તરા મારી મારી માલ છે બોલાય હોય. મારી કબૂલ કરાવ્યો પોલીસ પાસે.